નમસ્કાર, હું રજનીકાંત રાવલ. આપ મને સાંભળી રહ્યા છો કવિજગત.com પર. આપની સમક્ષ પ્રસ્તુત કરું છું એક અજ્ઞાત કવિ દ્વારા લખવામાં આવેલું સુંદર કાવ્ય ઔઢવનો અંત. આ કાવ્યમાં કવિ પદાર્થમાંથી પરમ બનવાની ઈચ્છા કરે છે. વસ્તુઓમાં સારા સારનો વિવેક કરીને તેનો સૂક્ષ્મ સાર અપનાવવાની વાત કરે છે. સુંદર પ્રતીકો અને મનોભાવન કલ્પનો વચ્ચે કવિના જ શબ્દો માણીએ. ફૂલ બનીશ તો કચડાઈ જઈશ, કાંટો બનીશ તો બળી જઈશ. ફૂલ બનીશ તો કચડાઈ જઈશ, કાંટો બનીશ તો બળી જઈશ. તો લાવને ફોરમ જ બની જાઉં, ચારે કોર મહેકાઈ જઈશ. ઢોલક બનીશ તો પીટાઈ જઈશ, હાર્મોનિયમ બનીશ તો બજાઈ જઈશ. ઢોલક બનીશ તો પીટાઈ જઈશ, હાર્મોનિયમ બનીશ તો બજાઈ જઈશ. તો લાવને સૂરજ બની જાઉં, સૌના દિલમાં છવાઈ તો જઈશ. તો લાવને સૂરજ બની જાઉં, સૌના દિલમાં છવાઈ તો જઈશ. ભૂત બનીશ તો ભૂલી જઈશ, ભવિષ્ય બનીશ તો ભખાઈ જઈશ. ભૂત બનીશ તો ભૂલી જઈશ, ભવિષ્ય બનીશ તો ભખાઈ જઈશ. તો ચાલને વર્તમાન જ બની જાઉં, સૌની સાથે તો રહીશ. તો ચાલને વર્તમાન જ બની જાઉં, સૌની સાથે તો રહીશ. દૈત્ય બનીશ તો મરાઈ જઈશ, દેવ બનીશ તો પૂજાઈ જઈશ. દૈત્ય બનીશ તો મરાઈ જઈશ, દેવ બનીશ તો પૂજાઈ જઈશ. તો લાવને માનવ જ બની જાઉં, સૌની વચ્ચે તો રહીશ. તો લાવને માનવ જ બની જાઉં, સૌની વચ્ચે તો રહીશ. વાંસળી બનીશ તો ફૂંકાઈ જઈશ, સુદર્શન બનીશ તો ફેંકાઈ જઈશ. વાંસળી બનીશ તો ફૂંકાઈ જઈશ, સુદર્શન બનીશ તો ફેંકાઈ જઈશ. તો લાવને મોર પીચ્છ જ બની જાઉં, શ્યામના મસ્તકે તો રહીશ. તો લાવને મોર પીચ્છ જ બની જાઉં, શ્યામના મસ્તકે તો રહીશ. અસ્તુ, ધન્યવાદ.